ખલીલ જિબ્રાનના જન્મને લગભગ એકસો ચાલીસ વર્ષ થશે માત્ર અડતાલીસ વર્ષના જીવનકાળમાં એ ઓળખાયા અનેક વિશેષણોથી કવિ ચિત્રકાર નવલકથાકાર નિબંધકાર ચિંતક પ્રેમી અને સૌથી વિશેષ ધુમ્મસની આરપાર જોવાનો પ્રયાસ કરનાર વિભૂતિ હવે તો મોબાઈલ અને ઇમેઇલના રોગચાળામાં પત્ર નામની જાતિ જ લુપ્ત થવા બેઠી છે ત્યારે જેની પત્ર ચેતના કાબિલ દાદ હતી તેવી વ્યક્તિ આજે સ્મરણ યાત્રાએ આવી ચડી છે ક્યારેક મધ્યરાત્રિએ મૃગશીર્ષ જોઈને ક્યારેક દુઃસ્વપ્નો જોઈને ક્યારેક કાલ્પનિક સંવાદો રચીને ક્યારેક પાનખરને વિદાય આપતો તો ક્યારેક રંગીન પોસ્ટકાર્ડ મોકલતો પણ પત્ર લખે છે પત્રમાં તેની પ્રિયતમા મે મટી ક્યારેક મેરી કે મિરિયમ બની જાય છે હા તે એવો અધીરીઓ અને ઉતાવળીઓ પ્રેમી છે કે ક્યારેક પત્રમાં સંબોધન જ ભૂલી જાય તો ક્યારેક લિખિત અંગ તેનું જે જીવન આપણી સામે પ્રગટ થયું છે તેના પરથી પ્રતિ થાય છે કે તેનું જીવન ક્ષણે ક્ષણે શૂળી છે અને શ્વાસે શ્વાસે પધસ્તંભ તેની નિયતિમાં દરેક ક્ષણે સદીઓનું જીવન જીવવાનું હતું અને ઝેરવવાનું પણ હતું પરમ અસ્તિત્વ કેટલીક વ્યક્તિમાં દરેક શ્વાસે અને દરેક પળે અભિવ્યક્ત થાય છે પછી તે ઉમાશંકર હોય ટાગોર હોય કે જિબ્રાન હોય તેઓ વિશેનું બધું જ સમજી અને કહી શકાય નહીં થોડુંક દેખાય પણ ઘણું બધું તો ધુમ્મસમાં જ જેમ પૂજારી ધૂપ દીપ સુગંધ આરતી નૈવેદ્ય દ્વારા ઈશ્વરની આરાધના કરે છે તેમ આ દિવ્ય અસ્તિત્વ શબ્દો અને રંગો દ્વારા પરમ જીવનની સાધના આરાધના અને ઉપાસના યુગો પર્યંત કરતા જ રહે છે બહુ ઓછા સર્જકો એવા હશે જેણે જીવનને તેના અનેક પરિમાણોમાં પામ્યું અને પારખ્યું હશે આપણો આ સર્જક જિબ્રાન તો પોતે જ કહે છે મારા હૃદયના અજ્ઞાત ખૂણામાં કોઈ અજ્ઞાત શક્તિ અભિવ્યક્ત થવા ઝંખે છે તેની નિસ્બત સાથે છે તે સાવ નાનો હતો ત્યારે તેના આંગણામાં ક્યારો કરી તેણે કાગળ વાવેલા તેના પિતાએ પૂછ્યું આ શું કરે છે ત્યારે તેણે જવાબ આપેલો મોટો થઈને લેખક બનીશ ત્યારે આ કાગળ કામ લાગશે અને બન્યું પણ કેવું ઉત્તર લેબેનોનમાં વાવેલા આ કાગળો અમેરિકામાં ઊગી નીકળ્યા આ કાળમાં તેણે પ્રથમ વખત લિયોનારો ધ વિન્ચીનું ચિત્ર જોયું અને તેનું જગત બદલાઈ ગયું તે ત્રણ વર્ષનો હતો ત્યારથી તેને એક રહસ્યમય ટેવ હતી જ્યારે પણ તોફાન ગડગડાટ વીજળીના કડાકા થાય ત્યારે તે પોતાના કપડાં કાઢીને ફાડીને બહાર ભાગતો તે અંગે મોટો થઈને તે કહેતો એ સ્ટ્રોંગ ઇઝ ધ ઓનલી થિંગ ઇન નેચર દેટ ફ્રીઝ માય હાર્ટ ફ્રોમ લિટલ કેર્સ એન્ડ લિટલ પેઇન્સ તે નવ વર્ષનો હતો ત્યારે પરિવાર સાથે બાલબેકના અવશેષો જોવા ગયેલો ત્યાં તેણે ઘણા બધા રેખાચિત્રો દોર્યા ત્યાં એક અસામાન્ય ઘટના બની તેણે એક લઘર વગર પાગલ જેવો માણસ જોયો તેને જરા પણ ડર્યા વગર તે માણસને પૂછ્યું તું અહીં શું કરી રહ્યો છે સરસ જવાબ મળ્યો જીવન જોઈ રહ્યો છું પ્રતિભાવ આપ્યો બસ એટલું જ પહેલો માણસ બોલી ઉઠ્યો શું તે પર્યાપ્ત નથી અને નવ વર્ષના બાળકને બાલબેકમાં જાણે કે આત્માનું અભયારણ્ય મળ્યું ત્યાંથી જવાનું થયું ત્યારે જવાના સમયે જીબ્રાન ધ્રુસકે ધ્રુસકે રડ્યો કેમ તે ન તેને સમજાયું કે નહીં આપણને સમજાય બાળપણ વ્યક્તિના ઘડતરમાં બોલ્યા વગર કે સમજાયા વગર જબરી અસરો છોડી જાય છે બશેરી ગામના જિબ્રાણ અને કામિલા રાહમતના પરિવારમાં છઠ્ઠી જાન્યુઆરી અઢારસો ત્યાંશીના જન્મેલ બાળકનું મૂળ અરબી નામ ઝુબ્રાન પૂર્વજો ખ્રિસ્તી રોમન કેથોલિક સંપ્રદાયના અનુયાયી તે બધા મેરોનાઇટ ખ્રિસ્તી પણ જન્મે તો આરબ તેની માતાને અગાઉના લગ્નથી પીટર નામનો દીકરો હતો અને જીબ્રાનને સગી બે બહેનો હતી બાળપણમાં અસ્પષ્ટતા અને સંદિગ્ધતા ભરપૂર જીબ્રાનનું અડધું ચિત્ર દંતકથા સમાન ધુમ્મસમાં જ રહે છે તેના પિતા કરવેરા વિભાગના એક કૌભાંડમાં પકડાય છે તેનો આઘાત બાળકના ચિત્ત પર ઊંડો છે આર્થિક સ્થિતિ ખૂબ કથળેલી છે મા બાપ વચ્ચે સંઘર્ષ છે તેથી ઉત્તર લેબેનોનની ટેકરીઓ જંગલો અને મઠોની આસપાસ રખડવું અને એકલતામાં ખોવાઈ જવું તે ચીબડાની મુખ્ય પ્રવૃત્તિ